હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે ઓનલાઈન લેક્ચરમાં એક્ટિવિટી 1, 2, 3, 4 જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 5 જોશું. તો કે તમારે હવે પહેલાં પેન્સિલ, ઇરેઝર, સ્કેલ અને આજે તમારે કલરની પણ જરૂર પડશે. તો કે કેવા કલર? સ્કેચ પેન કલર. કેવા? સ્કેચ પેન કલર. તો કે આજે તમારે એક્ટિવિટી 5માં જોઈએ. પાઠ્યપુસ્તક કાઢો વિદ્યાર્થી મિત્રો. પાઠ્યપુસ્તક કાઢી લીધી. હવે એમાં પેજ નંબર 10 એટલે કે 10 કાઢવાના છે. એમાં એક્ટિવિટી 5 આપેલ છે. તો કે એક્ટિવિટી 5માં શું છે? તો કે સમાન રંગ. આપણે એક્ટિવિટી 5 ચાલુ કરીએ છીએ. તો કે તેમાં ધ્યાન જોજો, સરખી રીતે વાંચું છું, તેમાં ધ્યાન દેવાનું છે. તો કે સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચપેન વડે છોડો. સ્કેચપેન વડે છોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચપેન વડે લખો. તો કે શું કીધું? સ્કેચપેન વડે. તો કે જેમ કે આ પાંદડું છે ગ્રીન કલરનું છે. તો કે આ કલર કયો છે? ગ્રીન. તો કે તેમાં જે નજીક આવતું હોય તેમાં ગ્રીન લખવાનું. તો કે હાલો આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ. તો કે પહેલાં કયો છે? તો કે ગ્રીન. તો કે ગ્રીન ક્યાં કઈ કઈ વસ્તુ છે એની સાથે જોડવાનું? તો કે પહેલાં સ્કેચ પેન લેવાનો ગ્રીન કલરનો. પછી જ્યાં ગ્રીન કલરની વસ્તુ હોય, જાણે કે આ રીંગણું છે ત્યાં વસ્તુ છે, તો નજીક આવતી હોય તે વસ્તુ પર લખવાનું. જેમ કે આ યેલો છે, તો કે યેલો અહીંયા લખવાનું. આની નજીક છે તો યેલો, પછી એની સાથે જોડવાનું. તો કે જોઈએ આપણે. તો કે પહેલાં શું છે? ગ્રીન. તો કે ગ્રીનનો સ્પેલિંગ શું થાય? GREEN. ગ્રીન એટલે કે લીલો. પછી અહીંયા કલર આપી જ દીધા છે, 1, 2, 3, 4, 5, 6, 7 સાત કલર આપી જ દીધા છે. તો કે યેલોનો સ્પેલિંગ છે, તેને આપણે જોઈ લઈએ. YELLOW. યેલો એટલે કે પીળો. બ્લુ, BLUE. બ્લુ એટલે કે વાદળી કલર. રેડ, RED. રેડ એટલે કે લાલ. પછી વ્હાઇટ. તો કે WHITE. વ્હાઇટ એટલે કે સફેદ. તો કે સફેદમાં કોઈ કલર જ નથી કરવાનો, એમનો જ રાખવાનો, છોડવાનો. પછી બ્લેક, BLACK. બ્લેક એટલે કે કાળો. અને પિંક, PINK. પિંક એટલે કે ગુલાબી. તો કે હવે આપણે જોઈએ, ગ્રીન કલર છે તો આપણે ગ્રીન કલર લેવાનું. એમાં શું કરવાનું? સ્પેલિંગ લખવાનું, GREEN. થઈ ગયું ગ્રીન. હવે તેની સાથે જોડવાનું. કીધું ને કે જોડવાનું. જો અહીં શું કીધું? તેના સ્કેચપેન વડે જોડો ને અંગ્રેજીમાં સ્કેચપેનથી વડે લખો. તો આપણે સ્કેચપેનથી લખી દીધું, પછી અહીં છોડી દેવાનું. પછી જ્યાં ગ્રીન કલર આવતો હોય ત્યાં ધીરે ધીરે છોડી દેવાનું. છોડી દીધું પછી ત્યાંથી પોપટ આવે છે, તો કે પોપટ છોડી દેવાનું. કેવી રીતે? તો કે ત્યાંથી સ્કેચપેનથી ધીરે 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 લઈ આવવાનું. આવી રીતે છોડવાનું. થઈ ગયું ગ્રીન. તો કે ગ્રીન રીંગણું છે, પાંદડું છે અને પોપટ છે. તો કે આને શું કહેવાય? બ્રિંજલ, લીફ અને પેરોટ. થઈ ગયું. પછી હવે ગ્રીન કલરનું થઈ ગયું આપણે. પછી કયો બીજો કલર આપ્યો છે? તો કે યેલો. કયો કલર આપ્યો છે? યેલો, YELLO. તો કે આ શું? સૂર્ય છે એ પણ યેલો છે. તો કે લખો સ્પેલિંગ અહીં બોક્સમાં, નજીક આવતો એ બોક્સમાં લખવાનું. તો કે યેલો લખાઈ ગયું, યેલો. પછી એને છોડી દેવાનું. પછી ત્યાંથી શું લખવાનું? અહીંયા બનાના એટલે કે કેળામાં જોઈન્ટ કરવાનું. પછી શું કરવાનું? મેંગોમાં. તો કે જે કલરનું સ્કેચ પેન હોય તે જ કલરથી જોડવાનું. છોડાઈ ગયું. પછી બીજા નંબરનું બ્લુ મારે સાથોસાથ જોડવાનું છે. પછી બ્લુ કલર. તો કે બ્લુ કલરની બાજુમાં બોક્સ નજીક આવતું હોય તે કરવાનું. તો કે બ્લુ કલર અહીંયા આપ્યો છે, BLUE. બ્લુ કલર આપી દીધો. તો કે એ બોક્સ સાથે જોડી દેવાનું. અને પછી એની આ ટી શર્ટ છે એની આરે જોડી દેવાનું. અને પછી બાદલ આરે. થઈ ગયું. આવી જ રીતે બીજો કલર કયો છે? ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે બ્લુ હોય તેની સાથે બ્લુ આરે સ્કેચ કરવાનો, ગ્રીન છે તો ગ્રીન આરે બધું કરવાનું, અને યેલો છે તો કે યેલો આરે. પછી રેડ કલર. કયો કલર? રેડ કલર. તો કે જુઓ રેડ કલર ક્યાં છે? એક અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે. તો આપણે રેડ નજીક ક્યાં પડે? બલૂન પાસે. તો કે RED. રેડ એટલે કે ફાઈ લાલ. તો કે લાલ સાથે છોડી દો. પછી તો કે રેડ બીજે ક્યાં છોડવાનું છે? અહીંયા છોડવાનું. પછી
પેન્સિલ પણ રેડ છે તો કે પેન્સિલમાં છોડી દો. થેન્ક યુ. પહેલાં આપણે શું લીધું હતું? ગ્રીન, યલો, બ્લુ ને રેડ. હવે વ્હાઇટ છે તો કે વ્હાઇટમાં એક કલર નહીં લેવાનો પણ પેન્સિલ લઈ લેવાની. તો કે વ્હાઇટ ક્યાં લખવાનું? અહીં નજીક પડે તો કે WHITE વ્હાઇટ. તો કે આ ટોપી છે તેની સાથે છોડી દેવાની, પછી આને સોક્સને એની સાથે છોડી દેવાની, પછી અને અહીંયા છોડી દેવાનું, આ પેન્સિલથી છોડી દેવાનું. થઈ ગયું? સમજાઈ ગયું? પછી વ્હાઇટ પછી કયો કલર છે? બ્લેક કલર. કયો કલર? બ્લેક કલર. તો કે બ્લેક શું છે? આ ચટાઈ, પછી બેગ અને કાર. તો કે બ્લેક લખો BLACK. કયો બ્લેક કલર? તો કે બ્લેકમાં જોડો. પછી અહીંથી આમ જોડવાનું. થઈ ગયું બ્લેક. પછી હજી પાછું અહીંયા જોડવાનું છે બે બ્લેક. થઈ ગયું. ક્યાંથી ક્યાં જોડ્યું? અહીંયાથી. થઈ ગયું બ્લેક કલરનું. પછી પિંક કલર. તો કે પિંક કલરનું શું આપ્યું? ફ્રોક, બૂટ, બે જ વસ્તુ નહીં, કમળ. તો કે પિંક અહીંયા લખવા નજીક પડે છે ને એટલે. તો કે પિંક કલર PINK. તો કે પિંક કલરનું શું છે? કમળ. પછી બૂટ. તો કે કેવી રીતે છોડવાનું? જે જગ્યા હોય ત્યાં છોડી દેવાનું. થઈ ગયું અહીંયા. પછી ત્યાંથી ફ્રોક. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે કર્યું? પહેલાં એક એક કલર લેતું જવાનું. તો કે કેમ? લાઇન ટુ લાઇન. ગ્રીન છે, પાછું એકવાર રિવાઇઝ કરી દો. ગ્રીન છે તો કે ગ્રીન કલર લખી નાખવાનો અહીંયા. પછી ત્યાંથી આમ છોડવાનું. પછી ત્યાંથી ત્યાંથી આમ લઈને અહીંયા છોડવાનું. ત્યાંથી પછી અહીંથી આવી રીતે કરવાનું અહીંયા. શું કીધું? સમાન રંગ ધરાવતા ચિત્રોને રંગની કેચપેન વડે છોડો. તો કે કેચપેન લેવાનો, તેની સાથે સાથે આ છોડી દેવાનું અહીંયા. પછી યલો. તો કે યલો સ્કેચપેન લેવાનો. કયો કલર લેવાનો? યલો. તો કે યલો સ્કેચપેન લીધો. તો કે યલોમાં લખી નાખવાનું કે YELLOW યલો. અહીંયાથી છોડી દેવાનો, અહીંયા છોડવાનો અને પછી અહીંયા છોડવાનો. પછી બ્લુ કલર કયો લેવાનો? તો કે બ્લુ કલર. એક મિનિટ, આ બ્લુ કલર છે તો કે બ્લુ આપણે લખ્યું BLUE બ્લુ. તો કે બ્લુ પહેલાં અહીંયા બોક્સમાં છોડી દેવાનો, પછી અહીંથી આમ છોડી દેવાનો અને અહીંથી અહીંયા છોડી દેવાનો. પછી રેડ કલર. તો કે રેડ કલર RED. અહીં શું લખ્યું છે? RED. તો કે રેડ બલૂન છે. પછી અહીંયા લખવાનો ને અહીંયા છોડવાનો. પછી વ્હાઇટ. વ્હાઇટ તો કલરમાં કંઈ હોય નહીં, વ્હાઇટ તો આપણે આપેલો છે. તો કે એ પેન્સિલથી લખવાનું. તો કે WHITE વ્હાઇટ સોક્સ છે, કેપ છે અને આ છે. તો પછી એના પછી બ્લેક કલર લેવાનો. કયો કલર લેવાનો? બ્લેક. તો કે BLACK સોરી BLACK બ્લેક કલર લેવાનો. પછી બ્લેકને છોડી દેવાનો. તો કે કાર છે અને બેગ છે. પછી પિંક કલર. કયો કલર લેવાનો? પિંક કલર. તો કે પિંક શું આપેલું છે? ફ્રોક, બૂટ અને કમર. તો કે પિંકનો સ્પેલિંગ શું થાય? PINK. તો કે પિંક પહેલાં અહીંયા બૂટમાં છોડી દેવાનું, પછી અહીંયા છોડી દેવાનું. પહેલાં તો આ તો અહીંયા છોડી જ દેવાનું, પછી આમ કરવાનું છે. તો કે જોયું તમે એક્ટિવિટી 5 કેવી રીતે આપેલી છે? તો કે તમારે કલર વાઇઝ આપેલી છે. કેવી રીતે? તો કે ગ્રીન છે તો કે ગ્રીન કલર કરવાનો, યલો છે તો યલો કલર કરવાનો, બ્લુ છે તો બ્લુ કલર કરવાનો, રેડ છે તો કે રેડ કલર કરવાનો, વ્હાઇટમાં કોઈ કલર કરવાનો નથી, પછી બ્લેક આવશે અને પછી પિંક આવશે. તો કે તમને આના પરથી ખબર પડી જાય કે તમારે કયો જોડવાના, એટલે તમને કલર પર ખબર પડી જાય કયો બ્લેક છે, કયો પિંક છે, કયો વ્હાઇટ છે. એવી જ રીતે એક્ટિવિટી 5 તમને સમજાઈ ગઈ છે કે શું કહેવા માગે છે. તો કે એક્ટિવિટી 5માં તમારે જોવાનું કે સ્કેચપેન લેવાનું. સ્કેચપેન ના હોય તો મીણીઓ કલર લેવાનો, કોઈ પણ કલર લઈ. અને કીધું કે વ્હાઇટ સિવાય કલર કરવાના છે. તો કે આજના હોમવર્કમાં તમારે કલર્સના આવા એક અલગ અલગ ચિત્ર બનાવવાના છે અને જોડવાના છે. તો કે ફ્રોક બોલ બનાવી શકો પિંક કલરનો, પછી બેટ બનાવી શકો રેડ કલરનું, એવી રીતે અલગ અલગ જેવા રંગો પણ બનાવી શકો છો અને એમાં જોડકા છોડી શકો છો. તો કે આજે તમારે હોમવર્કમાં એ કરવાનું છે અને આ નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ જોશું. તો કે હોમવર્ક તમને આપી દીધું. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો તમારે કલર તો તમારે ખબર પડી જ ગઈ છે.
તો આજના લેક્ચરને અહીં સમાપ્ત કરીએ છે. નમસ્તે.